హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ లెక్చర్మా చాప్టర్ నంబర్ એક સંભાવના આપણે કમ્પ્લીટ કર્યું. સંભાવનામાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, જે તમને સિલેબસ પ્રોવાઈડ કર્યો છે એ પ્રમાણે જ શીખવાનું રહેશે. એટલે કે જેટલું આપણે એક્ઝામમાં બોર્ડની આવવાનું છે પહેલાં એ આપણે કમ્પ્લીટ કરી લઈશું. હવે વાત કરીએ ચેપ્ટર નંબર બે. ચેપ્ટર નંબર બેમાં સૌ પ્રથમ એનું વેટેજ જોઈ લઈએ. ટોટલ એક્ઝામમાં 10 માર્ક્સનું ચેપ્ટર આવશે. એમાં એક આવશે સેક્શન એ એમસીક્યુ, બીમાં એક બે વાક્યનો સવાલ જવાબ, સીમાં એક દાખલો આવશે બે ગુણનો, અને ડીમાં ત્રણ ગુણના બે દાખલા આવશે. હવે આ ચેપ્ટરમાં ઘણું બધું કાઢી નાખેલું છે, તો તમારે અહીંયા શીખવાનું શું છે? તો બહુ સિમ્પલ છે સમજવામાં, થોડું ધ્યાન આપવાની ખાલી જરૂર છે. ચેપ્ટર એક ઉપર થોડું ડિપેન્ડ રહેશે ચેપ્ટર બે. તો આ હતું એમનું બોર્ડનું માર્કિંગ, એ બી સી ડીમાં કેવી રીતે ક્વેશ્ચન આવશે. ટોટલ 10 માર્ક્સનું ચેપ્ટર તમારી એક્ઝામમાં આવવાનું છે. હવે વાત કરીએ છીએ ચેપ્ટરનું નામ. ચેપ્ટર નંબર બે યાદચ્છિક ચલ. યાદચ્છિક એટલે ચલ એટલે શું? તો એ આપણે ચેપ્ટર એકમાં થોડું ઘણું શીખી ચૂક્યા છું. અને અસતત સંભાવના વિતરણ. સંભાવના વિતરણના બે વિતરણ છે, એક અસતત સંભાવના વિતરણ, સતત સંભાવના વિતરણ. એના પછી પણ એક પ્રકાર પડે છે અને કહેવાય દ્વિપદી સંભાવના વિતરણ. તો યાદચ્છિક ચલ એટલે શું મિત્રો? યાદચ્છિક ચલ એટલે શું? તો યુ, યુ એટલે તમે વાત કરી નિદર્શ અવકાશી, આપણે ચેપ્ટર એકમાં શીખી ગયા. યુના દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યા એટલે શું? કે જેનું ખરેખર અસ્તિત્વ છે, કે જે યુમાં હોય એવા દરેક ઘટકને સાંકળતા વિધેયને યાદચ્છિક ચલ કહે છે. એનો પહેલો પ્રકાર છે અસતત યાદચ્છિક ચલ. તો અસતત યાદચ્છિક ચલ એટલે શું? તો જે યાદચ્છિક ચલ એક્સ વાસ્તવિક સંખ્યા ગણ આરની શાંત સંખ્યામાં અથવા ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેવા ચલ એક્સને અસતત યાદચ્છિક ચલ કહે છે. એવું કહેવા માગે છે કે જો યાદચ્છિક ચલ એક્સ વાસ્તવિક સંખ્યા ગણ આર, એટલે કે કોઈ વાસ્તવિક સંખ્યાનો ગણ આર હોય, એ શાંત સંખ્યા એટલે ગણી શકાય એટલી સંખ્યા, અથવા ગણ્ય અનંત કિંમતો જે ગણમાં હોય એ કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેમ હોય, તો તેવા ચલ એક્સને અસતત યાદચ્છિક ચલ કહે છે. હવે એના એક્ઝામ્પલ તમને આપે છે વિદ્યાર્થીનું જન્મનું વર્ષ. તો વિદ્યાર્થીનું જે જન્મનું વર્ષ હોય છે ને, એ તમને ખબર છે 1 થી 100ની વચ્ચે જ હશે. આપણું જે આયુષ્ય છે 1 થી 100 વર્ષની છે, તો 2 વર્ષ 5 વર્ષ, તો એ તમને ખબર છે કે એ શાંત છે, ગણી શકાય એવું છે. સમતોલ પાસું ઉછળવાના પ્રયોગમાં પાસા પર મળતા અંક તો એ ખબર જ છે, 6માંથી 1 જ અંક મળવાનું છે. 6 ઈંડાઓવાળા એક બોક્સમાં ભાગી ગયેલ ઈંડાઓની સંખ્યા, હવે કુલ ઈંડા 6 જ છે, એટલે તમને ખબર છે 6માંથી કેટલા ઈંડા ભાગે, 7મું ઈંડું નહીં હોય અંદર. એટલે કે જે તમને અગાઉથી ખબર છે અને એમાંથી કોઈ વસ્તુ તમારે સિલેક્ટ કરવાની છે, તો એને અસતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. એના પછીનું જે પોર્શન છે સતત યાદચ્છિક ચલ. સતત યાદચ્છિક ચલનો મતલબ શું થાય મિત્રો? તો એનાથી થોડું ઓપોઝિટ આવશે. જે યાદચ્છિક ચલ એક્સ વાસ્તવિક સંખ્યા ગણ આરમાં અથવા આરના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત, આરના અંતરાલમાં કીધું છે, યાદ રાખજો, કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. તો એના એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો આપણે. વિદ્યાર્થી દ્વારા લેવાતો પરીક્ષા માટેનો સમય. તો તમને એ પણ ખબર છે કે કોઈ વિદ્યાર્થી કેટલો સમય લેશે? હા, તમને એ ખબર છે કે 3 કલાકનો સમય હશે, પણ કેટલો સમય લેશે એ કહી ન શકાય. 1 250 મિલીમીટરના કદવાળા કોફી મગમાં ભરેલ કોફીનું ખરેખર માપ તો એ 250થી વધારે નહીં હોય. એટલે કે આનો જે અંતરાલ છે, અંતરાલનો મતલબ એવો થાય કે એની એક ચોક્કસ કિંમત કે આ ચોક્કસ અંતરાલમાં જ હશે, એનાથી બહાર ન હોય એમ. એના પછી એક્ઝામ્પલ છે બહુ માળી ઓફિસના બિલ્ડિંગમાં કોઈ પણ એક માળ પર લિફ્ટ માટેનો પ્રતીક્ષા સમય. તો તમને એ પણ ખબર છે. તો આ બધું એ સતત યાદચ્છિક ચલના ઉદાહરણ છે. તમને એક્ઝામમાં જ્યારે પૂછાય
કે ભાઈ સતત અને અસતત ચલના ઉદાહરણો લખો તો તમારે લખવાના રહેશે. બીજી વસ્તુ, અહીંયા જે અસતત સંભાવના વિતરણના જે દાખલા હતા એ સિલેબસમાંથી મિત્રો કાઢી મૂકેલા છે, એટલે કે એ સિલેબસમાં છે નહીં. માટે તમારું જે હવે પછીનો જે અભ્યાસ છે ચેપ્ટર 2નો એ ખૂબ જ સરળ બનાવેલો છે. બસ ખાલી તમારે અસતત સંભાવના વિતરણની વ્યાખ્યા એટલે કે યાદચ્છિક ચલ, અસતત યથિક ચલ અને સતત યથિક ચલ, એના સિવાય બીજું કશું જ પોર્શન વન પાર્ટ વનમાં કશું કરવાનું છે નહીં. એના બે પાર્ટ હતા, એક ત્રિપદી સંભાવના વિતરણ અને અસતત સંભાવના વિતરણ. અસતત સંભાવના વિતરણમાં ત્રણ જ વ્યાખ્યા માટે કરવાની છે, બીજું કશું જ આવશે નહીં. આ ઉદાહરણો અને આ એક્ઝામ્પલો ધ્યાનમાં રાખજો. હવે ત્રિપદી સંભાવના વિતરણ છે એના દાખલા તમારા એક્ઝામમાં આવશે. તો હવે ત્રિપદી સંભાવના વિતરણ એટલે શું? તો આવા યાદચ્છિક પ્રજ્ઞાના પરિણામોમાં બે જ વિકલ્પ હોય છે. બીજો પોર્શન મિત્રો આપણે ચાલુ કર્યો છે, અહીંયા બે વિકલ્પ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલો વિકલ્પ છે સફળતા, એને કહેવાય સક્સેસ, એને આપણે પી વડે દર્શાવીશું. નિષ્ફળતા એને કહેવાય ફેલિયર, એને એફ વડે દર્શાવ્યું છે, એને આપણે ક્યુ વડે દર્શાવીશું. એટલે ત્રિપદી સંભાવના વિતરણમાં બે વિકલ્પો અહીંયા હોય છે, એક સફળતા અને નિષ્ફળતા. સફળતાને પી કહીશું, નિષ્ફળતાને ક્યુ કહીશું. આવા પરિણામો પરસ્પર નિવારક હોય છે. હવે પરસ્પર નિવારક હોય એટલે આપણે સંભાવનામાં શીખ્યા, પરસ્પર નિવારકનું સિમ્બોલ છે એટલે કુલ એની જે કિંમત થાય છે એ 1 થાય છે. તો અહીંયા પી પ્લસ ક્યુ ઇક્વલ ટુ 1 થાય, એટલે કે આ બંનેનો સરવાળો કરો એટલે મારી સંભાવના કેટલી થાય? 1 થાય. હવે વાત કરીએ છીએ કે દારે દાખલામાં તમને જ્યારે પી શોધવાનો હોય તો એના માટેનું સૂત્ર છે 1 માઇનસ ક્યુ, અને જ્યારે ક્યુ શોધવાનું હોય તેનું સૂત્ર છે 1 માઇનસ પી. એનો મતલબ એવો થયો, દાખલામાં તમને એક વસ્તુ આપેલી હશે પી અથવા ક્યુ, એનાથી તમે બીજી વસ્તુ શોધી શકશો, એમાંથી એક બાદ કરો એટલે તમને બાકીની વસ્તુ મળી જશે. તો હવે એના ઉપરથી એક વ્યાખ્યા છે, ખૂબ જ ઓએમપી ટોપિક છે તમારી એક્ઝામમાં થિયરી માટેનો, બર્નોલી પ્રયત્ન એટલે શું? તો ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા, દ્વિવિધ એટલે બે વિકલ્પવાળા, બે વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા નિષ્ફળતા છે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્ન કહે છે. અચળ એટલે ફિક્સ હોય, સફળતાની સંભાવના ફિક્સ હોય, એટલે કે સફળતા ક્યાંક ને ક્યાંક મળશે જ. તો એટલે એ કહેવા એવું માગે છે કે બે એના પરિણામો છે, સફળતા અને નિષ્ફળતા. જો એના પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે તો દરેક પ્રયત્ન સફળતાની સંભાવના અચળ હોય તો આવા પ્રયત્નને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. આ વ્યાખ્યાઓ તમારે મિત્રો મોઢે કરવાની રહેશે. હવે એના ગુણધર્મો જોઈ લઈએ. બર્નોલી પ્રયત્નના ગુણધર્મો, દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય છે, જે હમણાં જ આપણે વાત કરી. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે, એટલે કે કોઈપણ પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલી સફળતા નિષ્ફળતા પર આધારિત નથી. આ ધ્યાન રાખજો, પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. અને મિત્રો આપણે ચેપ્ટર 2-1માં એની ચર્ચા કરી ચૂકેલા છે. સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો આ હતી થિયરી, અગત્યની હતી, એ તમારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યની છે, તે ધ્યાનમાં રાખવી. હવે વાત કરીએ છીએ જે સૂત્ર આધારિત આપણે દાખલા ગણવાના છે, ત્રિપદી સંભાવના વિતરણનો સૂત્ર. એનું સૂત્ર છે પી ઓફ એક્સ ઇક્વલ ટુ એન સી એક્સ, પીની એક્સ ઘાત, ક્યુની એન માઇનસ એક્સ ઘાત. તો એન એટલે પ્રયત્નોની સંખ્યા, પી એટલે સફળતા, ક્યુ એટલે નિષ્ફળતા, એક્સ એટલે સફળતાની, અહીંયા એક્સ આપણે સફળતાની સંખ્યા લઈએ. તમે કેટલા પ્રયત્ને સફળ થાવ છો એ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. તો હવે એના પછીના લેક્ચરમાં મિત્રો આ સૂત્રને આધારિત આપણે દાખલાઓની શરૂઆત કરીશું. બહુ નાનું ચેપ્ટર છે મિત્રો અને બહુ ઇઝી છે, થોડું ધ્યાન આપજો. બસ આટલું જેટલું આજે આ ફર્સ્ટ લેક્ચરમાં ચલાવ્યું છે એટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે, અને આ થિયરી સંપૂર્ણ રીતે મોટે કરવાની રહેશે. આ તો લેક્ચર મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.